મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને ફ્રેન્ડ્સ? અને આગળના વિડિયોમાં આપણે ચેપ્ટર 11 કમ્પ્લીટ કર્યું, બરાબર છે? કયું હતું? ટેબલ્સ એન્ડ સેટ્સ, બરાબર છે? આજે આપણે ચેપ્ટર 12 શીખવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે હાઉ હેવી હાઉ લાઇટ, બરાબર? કેટલું ભારે કેટલું હલકું, બરાબર? ફ્રેન્ડ્સ, આ ચેપ્ટર ની અંદર આપણે શું શીખવાના છે? તો આ ચેપ્ટર માં આપણે શીખવાના છે ગ્રામ એન્ડ કિલોગ્રામ, બરાબર? જેની સમજ આપણે મેળવીશું. પણ તમને લોકોને ધ્યાન હશે તો આપણે સ્ટાન્ડર્ડ 3 ની અંદર ગ્રામ અને કિલોગ્રામ શીખી ગયા છે ને, બરાબર? તો આજે શું શીખશું? તો ચેપ્ટર 12 માં હાઉ હેવી હાઉ લાઇટ ની અંદર આપણે ગ્રામનું કિલોગ્રામમાં કન્વર્ટ કરશું અને કિલોગ્રામનું ગ્રામમાં કન્વર્ટ કરતા શીખીશું, બરાબર? ચલો તો જોઈએ, ચેપ્ટર 12 ની શરૂઆત કરીએ, બરાબર? ફ્રેન્ડ્સ, મને એ કહો કે તમે બધા માર્કેટમાં જાઓ છો? તમે બધા માર્કેટમાં શોપિંગ કરવા જાઓ છો? જાઓ છો ને, બરાબર છે? એની અંદર શું કરો છો? કોઈ માર્કેટની અંદર વેજીટેબલ્સની ખરીદી કરવા જતું હશે, તો કોઈ શોપની અંદર વીટ, બરાબર છે, મીટ, રાઈસ, સુગર વગેરેની શોપિંગ કરવા જતા હશો, જાઓ છો ને? ત્યાં તમને કંઈક પેન જેવું દેખાય છે, ત્રાજવા જેવું. જો વેજીટેબલની ખરીદી કરવા જતા હશો તો તમને ત્યાં ત્રાજવો જોવા મળશે, તો એ કંઈક આવું હશે. બટાકા એટલે કે
પછી એનો બેલેન્સ કરશે બરાબર તો ફ્રેન્ડ્સ શું એ પથ્થર 500 ગ્રામ નો હશે બરાબર તમે પૂછશો જ ને કે માસી આંટી કેમ તમે આ મૂક્યો બરાબર તો ફ્રેન્ડ્સ શું કરશે એ પહેલા 500 ગ્રામ નો એક કાટલો મૂકશે એના જ વજનનો અહીંયા એક પથ્થર મૂકે છે બરાબર અને બંધને બેલેન્સ કરે છે એટલે પથ્થર 500 ગ્રામ નો જ હોય છે બરાબર છે હોય છે ને બરાબર અને પછી શું કરે છે અહીંયા પથ્થર મૂકશે અને અહીંયા શું મૂકશે વસ્તુ જે તમે ખરીદી કરવા જઈ રહ્યા છો એ વસ્તુ મૂકશે હવે જો એ ક્યારે તમે સરખું તમે ક્યારે ખરીદી બરાબર કરી કહી શકાય જ્યારે અહીંયા કાંઠું કે બેટ હશે બરાબર ત્યારે અને અહીંયા શું હશે એટલી જ વજનની એટલા જ વેટની વસ્તુ હશે બરાબર તો તમારી ખરીદી બરાબર કહેવાય તો અહીંયા કાંઠું હશે ને અહીંયા વસ્તુ હશે ત્યારે આ બંધનનું બેલેન્સ કેવું હશે ફ્રેન્ડ ઇક્વલ હોય સરખું હોય તો તમે વસ્તુની ખરીદી બરાબર કરી કહેવાય બરાબર છે ચલો હવે તો તમને સમજ પડી જ ગઈ કે વસ્તુ કેવી રીતે લઈએ અને ઇલેક્ટ્રિક કાંટો હોય તો શું હોય ઉપર લખી દીધું હોય નીચે થિંગ્સ મૂકેલી હોય પલ્લાની અંદર ઉપર અને તમને કાંટાની ઉપર રેડ કલરના નંબરો બતાવી દીધું હોય કે 250 ગ્રામ કે 500 ગ્રામ કે 750 ગ્રામ કે 1 કેજી બરાબર છે તો એ રીતે ઇલેક્ટ્રિક વેઇટ મશીનની અંદર આપણને એટલા જ માપની વસ્તુ મળે છે એમાં કાટલા એટલે કે બાટ બરાબર છે કાટલા ને બાટ પણ હોઈ શકાય એ અલગ અલગ વેઇટના હોય છે ડિફરન્ટ હોય છે 10 ગ્રામ 20 ગ્રામ બરાબર છે 50 ગ્રામ ત્યારબાદ 100 ગ્રામ 200 ગ્રામ 250 ગ્રામ 500 ગ્રામ 1 કેજી 2 કેજી 5 કેજી એન્ડ 10 કેજી બરાબર છે આ રીતે અલગ અલગ વેઇટના શું હોય કાટલા હોય છે બરાબર અને એ જ રીતે આપણને જરૂરિયાતની વસ્તુ જે જોઈએ છે એની અંદર એનું માપન થાય છે બરાબર ચલો તો હવે આપણે આગળ જઈએ શું છે નીચે આપેલ થિંગ્સમાં સૌથી હેવી થિંગ્સ પર ગોળ કરો અને લાઇટ થિંગ્સ પર સ્ક્વેર કરો એટલે કે જે હેવી જે વજનદાર વસ્તુ છે એના ઉપર શું કરવાનું છે ગોળ કરવાનું છે અને જે લાઇટ થિંગ્સ છે હલકી વસ્તુ છે એના ઉપર શું કરવાનું છે સ્ક્વેર કરવાનું છે હવે મેં અહીંયા કેટલીક થિંગ્સ લખેલી છે જોઈએ ફર્સ્ટ નંબર શું છે પેન્સિલ બુક એન્ડ સ્કૂલ બેગ બરાબર છે આ ત્રણ થિંગ્સ છે આની અંદરથી જે હેવી છે જે ભારે છે એના ઉપર આપણે શું કરીશું ગોળ કરીશું ચલો તો જોઈએ પેન્સિલ બુક કે સ્કૂલ બેગ આ ત્રણમાંથી હેવી થિંગ્સ કયા આવશે હેવી વસ્તુ કયા આવશે રાઈટ સો સ્કૂલ બેગ તો સ્કૂલ બેગ પર આપણે શું કરીશું ફ્રેન્ડ્સ ગોળ કરીશું એન્ડ લાઇટ બેગ હલકી વસ્તુ શું કયા હશે બુક કે પેન્સિલ કે બુક રાઈટ શું આવે પેન્સિલ તો એના ઉપર આપણે શું કરીશું સ્ક્વેર કરીશું ચલો એ જ રીતે સેકન્ડ નંબર વોટર બોટલ ટેબલ કે બેડ ફ્રેન્ડ્સ આમાંથી હેવી થિંગ્સ કઈ છે વોટર ટેબલ કે બેડ હેવી શું આવશે હા બેડ તો આપણે શું કરીશું બેડ ઉપર સર્કલ કરીશું બરાબર એન્ડ લાઇટ થિંગ્સ વોટર બોટલ કે ટેબલ બંનેમાંથી કોનો વેટ ઓછો હોય રાઈટ વોટર બોટલ તેના ઉપર આપણે કરીશું સ્ક્વેર ચલો એપલ વોટરમેલન કે કોકોનટ બોલો કોનો વેટ વધારે હશે એપલનું વોટરમેલનનું કે કોકોનટનું હા બોલો વોટરમેલન તો વોટરમેલન પર આપણે સર્કલ કરીશું બરાબર એપલ એન્ડ કોકોનટ આ બેમાંથી કોનું વેટ ઓછું હશે એપલનું કે કોકોનટનું હા એપલ તો એપલ પર આપણે શું કરીશું સ્ક્વેર હવે લાસ્ટ પિન પેન એન્ડ હેમર હેમર એટલે કે હથોડી બરાબર તો બોલો વિદ્યાર્થી મિત્રો કોનો વેટ વધારે હશે પિન પેન કે હેમર હા હેમર હથોડીનું વેટ વધારે હોય છે તો આપણે હથોડી પર સર્કલ કરીશું રહ્યું શું પિન અને પેન બોલો બંનેમાંથી લાઇટ વેટ કોનું હશે રાઈટ પિનનું તો પિન પર આપણે સ્ક્વેર કરીશું ફ્રેન્ડ્સ આ તો જોઈ આપણે હેવી થિંગ્સ એન્ડ લાઇટ થિંગ્સ બરાબર હેવી એટલે કે ભારે વસ્તુ પર આપણે શું કર્યું
सर्कल करियो एंड लाइट वेट हल्की वस्तु पर आपणे स्क्वेर करियो। आ तो हतुं एकदम ईजी छे अने मने खबर छे तमने बधाने आवडे पण छे ज बराबर आवडे छे ने ओके मजा पण आवी जशे बराबर। चलो तो हवे आपणे आगळ जोईए નીચેની ટ્રિક્સ આપણે કયા વેઇટમાં કરી દીધી છે ગ્રેમ કે કેજી બરાબર છે। જો ફ્રેન્ડ્સ અહીંયા તમને કેટલી વસ્તુ આપેલી છે કેટલી થિંગ્સ આપેલી છે એની ખરીદી આપણે કયા યુનિટમાં કરીશું ગ્રામમાં કે કિલોગ્રામમાં બરાબર છે એ આપણે લખવાનું છે। જો ફર્સ્ટ નંબર શું છે ઓનિયન ઓનિયન એટલે કે ડુંગળી ડુંગળીની ખરીદી આપણે ગ્રામમાં પણ કરી શકીએ અને કિલોગ્રામમાં પણ કરી શકીએ જેવી આપણી જરૂરિયાત બરાબર। તો અહીંયા આપણે લખીશું ગ્રામ એન્ડ કિલોગ્રામ બરાબર। ચલો મિલ મિલ એટલે કે બાજરી બરાબર છે એ આપણે કિલોગ્રામમાં જ ખરીદીએ છીએ બરાબર એટલે અહીંયા આવશે કિલોગ્રામ। સેફ્રન કેસર કેસર આપણે ગ્રામમાં જ ખરીદીએ બરાબર છે ગ્રામ। કોલ્સ એટલે કે લવિંગ બરાબર લવિંગની આપણે એટલી જરૂરિયાત હોતી નથી એથી આપણે એને શેમાં ખરીદી કરીશું હા સ્મોલ યુનિટ એટલે કે ગ્રામમાં। ચલો સુગર સુગર એટલે ખાંડ બરાબર છે એની ખરીદી શેમાં કરશું ફ્રેન્ડ્સ કિલોગ્રામમાં। હવે પોટેટો તો એની પણ જરૂરિયાત પ્રમાણે આપણે બંનેમાં કરી શકીએ ગ્રામમાં પણ કરી શકીએ અને કિલોગ્રામમાં પણ કરી શકીએ। જો આપણને હાફ કેજી પોટેટોની જરૂર હોય તો આપણે 500 ગ્રામ પોટેટોની ખરીદી કરીએ અને કેજીની જરૂરિયાત હોય એટલે કે 1 કિલોગ્રામ પોટેટોની જરૂરિયાત હોય 1 કેજીની તો આપણે કેજીમાં ખરીદી કરીએ એટલે જેવી આપણી જરૂરિયાત બરાબર। ચલો જુઓ પ્રાઇસ બરાબર ચોખા તો કેજીમાં એન્ડ વી ઘઉં તો એ પણ સેમાં આવશે કેજીમાં બરાબર છે। આપણે ઘઉં અડધો કિલો એવો લેવા જતા નથી એની જરૂરિયાત આપણને વધારે હોય છે બરાબર એટલે આપણે એની ખરીદી સેમાં કરીએ છીએ કિલોગ્રામમાં કરીએ છીએ ફ્રેન્ડ્સ। આજે બસ